માનનીય વડાપ્રધાનશ્રીએ આપેલા મૂળ મંત્ર ઘરે રહો સુરક્ષિત રહો સ્વસ્થ રહો અને જવાબદાર બનો તથા જવાબદાર બનાવોથી શરૂ કરું છું લોકડાઉનના ત્રીજા તબક્કાના આ અંતિમ દિવસોમાં રાજ્યમાં તમામ સ્થળે શાંતિપૂર્ણ રીતે લોકડાઉનનો અમલ થાય અને જ્યાં છૂટછાટ આપવામાં આવી છે તે જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે છૂટછાટનો અમલ થાય તે માટે પોલીસ સુરક્ષા વ્યવસ્થા જાળવી રહી છે કન્ટેનમેન્ટ એરિયા સિવાય તમામ વિસ્તારોમાં આવશ્યક સેવાઓ અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રાખવા મંજૂરી આપવામાં આવેલ છે પરંતુ જે ચીજ વસ્તુઓ પ્રતિબંધિત છે તેવી કોઈ દુકાન કે સેવા ચાલુ ન રહે તે અંગે પોલીસ નજર રાખી રહ્યા છે આ સાથે જ તમામ જાહેર સ્થાનો પર પોલીસ લોકો વચ્ચે યોગ્ય અંતર જળવાઈ રહે અને અવ્યવસ્થા ઊભી ના થાય તે માટે પણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યો છે લોકોને પણ અપીલ છે કે દિવસ દરમિયાન જે સમયગાળામાં છૂટછાટ આપવામાં આવેલ છે તે જ સમયગાળામાં છૂટછાટ ભોગવે દાખલા તરીકે અમદાવાદ શહેરમાં શાકભાજી અને કરિયાણા ખરીદવા માટે સવારે દસથી બપોરે ત્રણ વાગ્યા સુધી જ છૂટ આપવામાં આવેલ છે જેથી આ સમય દરમિયાન જ લોકો ખરીદી માટે બહાર નીકળે ખાસ કરીને સાંજના સાત વાગ્યાથી સવારના સાત વાગ્યા દરમિયાન એમરજન્સી સેવા સિવાય તમામ પ્રકારના સેવાઓ અને વેચાણ પ્રવૃત્તિ બંધ રાખવામાં આવેલ છે લોકો પણ આ ગાઈડલાઈનનું પાલન કરે તેવી અપીલ છે આ સમય દરમિયાન લોકો બહાર ના નીકળે તે માટે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને આ ગાઈડલાઇનનું ભંગ ધ્યાને આવશે ત્યાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે રાજ્યમાં તમામ સ્થળે ખેતી અને ખેતી સંલગ્ન પ્રવૃત્તિને લોકડાઉનમાંથી મુક્તિ આપવામાં આવેલ છે જેથી ખેડૂતો પોતાની ખેતી વિષયક પ્રવૃત્તિ રાબેદા મુજબ ચાલુ રાખી શકે છે ખેડૂતોને ખેતી કામ માટે જતા આવતા પોલીસ દ્વારા રોકવામાં આવશે નહીં આ માટે તમામ પોલીસ એકમોના વારંવાર સૂચના આપવામાં આવેલ છે ખેડૂતોને તેમની ખેત પેદાશ વેચવા માટે પણ લોકડાઉનમાંથી મુક્તિ આપવામાં આવેલ છે જેથી તેઓ આ વેચાણ પ્રવૃત્તિમાં કોઈ અવરોધ વિના જઈ શકશે તેવી જ રીતે જે વિસ્તારોમાં ઉદ્યોગોને લોકડાઉનમાંથી છૂટ આપવામાં આવેલ છે તેવી તમામ ઔદ્યોગિક પ્રવૃત્તિ તથા તેના સાથે સંકળાયેલા કર્મચારીઓ તથા વાહનોને પોલીસ દ્વારા અટકાવવામાં આવશે નહીં લોકોને પણ અપીલ છે કે લોકડાઉન દરમિયાન તંત્ર તરફથી અપાયેલ છૂટછાટનો દુરુપયોગ ન કરો દુરુપયોગનો એક બનાવ હાલમાં ધ્યાનમાં આવેલ છે જેમાં કચ્છ ભુજ શહેરમાં લગ્નવિધિ માટે તંત્ર તરફથી ત્રીસ વ્યક્તિઓ હાજર રહી શકે તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે તે શરત સાથે મંજૂરી આપવામાં આવેલ હતી પરંતુ પોલીસ ચેકિંગ દરમિયાન લગ્નમાં નેવું જેવા વ્યક્તિઓએ હાજર મળી આવતા અને સ્થળ ઉપર લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ હોવાનું પણ જણાયો હતો જેથી આ સંદર્ભે આયોજક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે સમાજના હિતમાં તંત્ર દ્વારા જે મંજૂરી કે છૂટછાટ આપવામાં આવેલ છે તેની આવી રીતે દુરુપયોગ થાય તે યોગ્ય નથી કોરોના વાયરસના સંક્રમણથી સમાજને બચાવવા માટે અનેક લોકો પોતાના સેવા આપી રહ્યા છે ખાસ કરીને જે સરકારી કર્મચારીઓ દિવત દિવસ રાત ફરજ બજાવીને લોકોના સ્વાસ્થ્ય માટે આ મહામારી સામે લડી રહ્યા છે તેઓને સમાજ તરફથી પૂરતું માન મળે તે તેમના મનોબળ ટકાવી રાખવા માટે ખૂબ જ જરૂરી છે ડોક્ટર નર્સ સહિતના મેડિકલ સ્ટાફ મ્યુનિપલ કો મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ રેવન્યુ વિભાગના કર્મચારીઓ પોલીસ સફાઈ કર્મચારીઓ વગેરે લોકો આ મહામારીના સમયમાં પણ લોકોને આવશ્યક સેવાઓ પૂરું પાડવા અને લોકોને રક્ષણ આપવા માટે કામ કરી રહ્યા છે લોકોને અપીલ છે કે આવા લોકોના સ્વમાનને ઠેસ પહોંચે તેવું કોઈ વર્તન ના કરે હાલમાં સુરત શહેરમાં એક નર્સ સાથે આ પ્રકારના ગેરવર્તનનો બનાવ બનેલ હતો આ સંદર્ભે સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે કોરોના વોરિયર્સ વિરુદ્ધ આવી કોઈ બાબત ચલાવી લેવામાં આવશે નહીં આવો કોઈ બનાવ ધ્યાને આવશે તો તે સંદર્ભે કડક કાર્યવાહી કરવામાં આવશે ડિટેન કરેલ વાહનો પૈકી ગઈકાલે રાજ્યમાં કુલ છ હજાર ત્રણસો ચૌદ વાહનો મુક્ત કરવામાં આવેલ છે હાલ સુધીમાં બે લાખ સુડતાલીસ હજાર પાંચસો બેતાલીસ વાહનો મુક્ત કરવામાં આવેલ છે સોસાયટીના સીસીટીવી દ્વારા ચેક કરવામાં આવે છે તે આધારે રાજ્યમાં આજ સુધીમાં કુલ સાતસો છવ્વીસ ગુનાઓમાં એક હજાર ચાર લોકોની ધરપકડ કરવામાં આવેલ છે લોકડાઉનના અમલ દરમિયાન પોલીસ દ્વારા ડ્રોન સીસીટીવી અને એ એનપીઆરના માધ્યમથી સતત નજર રાખવામાં આવે છે રાજ્યમાં ડ્રોનના ફૂટેજના મદદથી ગઈકાલે કુલ એકસો પંચ્યાસી ગુના દાખલ થયેલ છે આજ સુધીમાં ડ્રોનના ફૂટેજના મદદથી કુલ તેર હજાર બસો પાંત્રીસ ગુનાઓ દાખલ કરી કુલ ત્રેવીસ હજાર આઠસો આઠ લોકોની ધરપકડ કરવામાં આવેલ છે સીસીટીવી ફૂટેજના આધારે ગઈકાલે કુલ એકસો એક ગુના દાખલ કરી એકસો છ લોકોની અટકાયત કરવામાં આવેલ છે સમગ્ર રાજ્યમાં આજ સુધીમાં કુલ ત્રણ હજાર પાંચસો ચાર ગુના નોંધી કુલ ચાર હજાર છ પચાસ લોકોની ધરપકડ પણ કરવામાં આવેલ છે સોશિયલ મીડિયા ઉપર અફવાઓ ફેલાવવા બદલ અત્યાર સુધીમાં કુલ સાતસો એકોતેર એકાઉન્ટ પોલીસ દ્વારા બંધ કરાવવામાં આવેલ છે સોશિયલ મીડિયા ઉપર ખોટી માહિતી અથવા અફવા અંગેના આજ સુધીમાં કુલ આઠસો દસ ગુનાઓમાં કુલ એક હજાર છ સો આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવેલ છે એએનપીઆર વિડીયોગ્રાફર પીસીઆર તથા પ્રહરી જેવા ખાસ પ્રકારના વાહનોના ઉપયોગથી ગઈકાલે બસો ચુમ્મોતેર ગુનાઓ અને આજ સુધીમાં કુલ સાત હજાર ત્રણસો ઇઠ્યાસી ગુનાઓ દાખલ થયેલ છે ગઈકાલથી આજ સુધીના ગુનાઓની વિગત જાહેરનામા ભંગના ગુનાની સંખ્યા એક હજાર આઠસો ઓગણત્રીસ ક્વોરન્ટાઇન કરેલ વ્યક્તિઓ દ્વારા કાયદા ભંગની ગુનાઓની સંખ્યા છસો પાંત્રીસ અન્ય ગુનાઓ બસો ત્રાણું ગઈકાલના કુલ ગુના બે હજાર સાતસો સત્તાવન આજ દિન સુધીના કુલ ગુના એક લાખ સડસઠ હજાર છસો એકવીસ આરોપી અટક કરેલાની સંખ્યા ત્રણ હજાર બસો સિત્તેર જપ્ત થયેલ વાહનોની સંખ્યા ચાર હજાર નવસો સિત્યાસી